ઉનાળાની ગરમીમાં રોજ શું રાત્રે જમવા બનાવું એની માથાકૂટ થતી હોય તો આ રેસીપી જરૂરથી તમે ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલ અર્ચનાસ ગુજરાતી કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ નાના અને મોટા બધાને ભાવે તેવી આજે આપણે પાઉંભાજી બનાવીને રેડી કરીશું. આજે આપણે કોઈ પણ જાતના શાક વગર આજે આપણે પાઉંભાજી બનાવવાના છીએ. તો તેના માટે મેં કડાઈમાં 2-3 ચમચા જેટલું તેલ લીધું છે. હવે તેમાં લીલા મરચાં નાખી દીધા છે. તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું હતું. અને હવે આ મોટી 2 સાઈઝની મેં ડુંગળી ચોપ કરીને લીધી છે. હવે ડુંગળી પણ સરસ એવી આપણે થોડીક શેકાવા દેવાની છે. તો ડુંગળી પણ આપણી સરસ શેકાઈ ગઈ છે. હવે તેમાં આપણે કેપ્સિકમ એડ કરવાનું છે. તો 1 કેપ્સિકમને મેં આ રીતે ચોપરમાં ચોપ કરીને લીધું છે. એને પણ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. અને કેપ્સિકમ પણ આપણું થોડુંક આપણે ચડવા દઈશું. હવે આપણે તેમાં ટામેટાં નાખીશું. તો 3 નંગ મોટા મેં ટામેટાં લીધા છે. એને પણ મેં ચોપ કરીને લીધા છે. હવે આપણે બધું જ સરસ મિક્સ કરી લઈશું અને એને થોડુંક ચડવા દઈશું. હવે પછી આપણે આમાં મસાલા કરવાના છે. તો ટેસ્ટ પ્રમાણે મીઠું નાખું છું હું. હવે આ ધાણાજીરું પાવડર લીધું છે 1 ચમચી. ચપટી જેટલી હળદર નાખીશું. 1/2 ચમચી જેટલો ગરમ મસાલો લેશું. આ 1 ચમચી મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. અને આ મોટી 2 ચમચી જેટલું મેં પાઉંભાજી મસાલો લીધો છે. હવે આ બધા જ મસાલાને સરસ આપણે મિક્સ કરી લેવાના છે. તો બધા જ મસાલા આપણા સરસ તમે જુઓ છો મિક્સ થઈ ગયા છે. આપણે આમાં થોડુંક એવું પાણી નાખીશું જેથી આપણા મસાલા બળી ના જાય. તો વધારે નથી નાખવાનું, થોડુંક જ આપણે નાખીશું. અને મિક્સ કરીને આપણે ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે. તો આ રીતે બધું જ આપણે સરસ મિક્સ કરી લીધું છે. હવે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ જેટલું આપણે આને ચઢવા દઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ આપણું તેલ અને મસાલા આ રીતે સરસ બધા શેકાઈ ગયા છે. હવે આ મેં બટાકા બાફીને લીધા છે. તો બાફીને આ રીતે મેં મેશ કરી લીધા છે છોલીને. તો બટાકા બાફેલા આપણા આ રીતે મેશ કરીને અંદર એડ કરી દેવાના છે. અને સરસ એને આ રીતે સ્પેચ્યુલાની મદદથી દબાવતા જઈશું. પછી આપણે જે પાઉંભાજી મેશર આવે છે એનાથી આ રીતે આપણે બરાબર મેશ કરી લેવાનું છે જેથી કોઈ પણ મોટો ટુકડો રહી ના જાય. અને હવે આપણે તેમાં થોડુંક પાણી નાખીશું. પાણી નાખ્યા પછી આને બરાબર સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. જે રીતેની પાઉંભાજી તમારે ઢીલી જોઈતી હોય એ પ્રમાણે આપણે આમાં થોડુંક પાણી નાખવાનું છે. બહુ વધારે પાણી નહીં નાખીએ, નહીતર આપણી પાઉંભાજી એકદમ જ ઢીલી થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો આ રીતેની મેં એની થિકનેસ રાખી છે. હવે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ જેટલું આપણે આને ચઢવા દઈશું. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ એવી આપણી પાઉંભાજી રેડી થઈ ગઈ છે. તો આમાં 1 લીંબુનો રસ કાઢીને આપણે પાઉંભાજીમાં એડ કરીશું. લાસ્ટમાં લીંબુનો રસ એડ કરવાનો અને થોડાક એવા ધાણા નાખી દઈશું. અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તો સરસ એવી આપણી પાઉંભાજી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. તો છે ને એકદમ સરસ એવી આપણી પાઉંભાજી. તમને પણ જોઈને મોઢામાં પાણી આવી ગયું ને. તો આપણે કોઈ પણ જાતના શાકભાજી વગર ખાલી ફક્ત ટામેટાં અને બટાકાથી જ આપણે પાઉંભાજી બનાવી છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.